નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું જીકે હોમમાં. મિત્રો, આજના આપણા વિડીયોનો ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત વિશેષ વિશેની માહિતી, કે જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી છે. તો પહેલો પ્રશ્ન છે, ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? તો જવાબ છે કચ્છ જિલ્લો છે. 406 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. ત્યારબાદ છે, ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? તો ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ આવેલી છે. આગળનો પ્રશ્ન, 2 ઓક્ટોબર 1997ના રોજ ગુજરાતમાં કેટલા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા હતા અને કયા કયા? તો 2 ઓક્ટોબર 1997ના રોજ ગુજરાતમાં 5 જિલ્લાઓ અમલમાં આવ્યા હતા અને એ 5 જિલ્લાઓ આણંદ, નર્મદા, નવસારી, દાહોદ અને પોરબંદર છે. ત્યારબાદનો પ્રશ્ન છે, 1964માં ગુજરાતના કયા જિલ્લાની સ્થાપના કરવામાં આવી હતી? તો 1964માં ગાંધીનગર જિલ્લાની સ્થાપના થઈ હતી. વલસાડ જિલ્લાની રચના ક્યારે કરવામાં આવી? તો વલસાડ જિલ્લાની રચના 1966માં કરવામાં આવી હતી. મહત્ત્વના પ્રશ્નો છે મિત્રો, તમારે યાદ રાખવાના છે, આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી છે. પાટણ જિલ્લાની રચના ક્યારે કરવામાં આવી હતી? તો પાટણ જિલ્લાની રચના વર્ષ 2000માં કરવામાં આવી હતી. 15 ઓગસ્ટ 2013ના રોજ ગુજરાતમાં નવા કેટલા જિલ્લાઓ અસ્તિત્વમાં આવ્યા? તો 15 ઓગસ્ટ 2013માં ગુજરાતમાં 7 નવા જિલ્લાઓ અસ્તિત્વમાં આવ્યા. ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાતનો વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો કયો છે? તો ગુજરાતનો વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો કચ્છ જિલ્લો છે. ગુજરાતમાં વસ્તીમાં સૌથી મોટો જિલ્લો કયો છે? તો ગુજરાતમાં વસ્તીમાં સૌથી મોટો જિલ્લો અમદાવાદ છે. ગુજરાતનો સૌથી મોટો પુલ કયો છે? તો ગુજરાતનો સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ છે, ભરૂચનો. ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે? તો ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય એ કમલા નહેરુ જિયોલોજીકલ પાર્ક છે. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? તો ગુજરાતનો સૌથી મોટો મહેલ એ લક્ષ્મી વિલાસ પેલેસ છે, વડોદરાનો. ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે? તો ગુજરાતનો સૌથી મોટો મેળો એ વૌઠાનો મેળો છે. ગુજરાતમાં સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયો છે? તો જવાબ છે, વસઈનો વનસ્પતિ ઉદ્યાન ડાંગ જિલ્લામાં આવેલો છે. ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે? તો ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર એ ઊંઝાનું બજાર છે, મહેસાણા જિલ્લાનું. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં છે? તો ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદમાં છે. ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે? તો ગુજરાતનું સૌથી મોટું સરોવર નળ સરોવર છે, 120.82 કિલોમીટર. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? સરદાર સરોવર એ ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર છે. ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે? તો વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરી એ ગુજરાતની સૌથી મોટી પુસ્તકાલય છે. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો ગુજરાતની સૌથી લાંબી નદી એ સાબરમતી નદી છે, 321 કિલોમીટર લાંબી. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત એ ગિરનાર પર્વત છે. ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? તો ગોરખનાથ એ ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર છે. જો સૌથી ઊંચો પર્વત પૂછાય તો ગિરનાર પર્વત, અને સૌથી ઊંચું પર્વત શિખર પૂછાય તો ગોરખનાથનું શિખર. ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ક્યાં આવેલા છે? તો ગુજરાતમાં સૌથી વધુ મંદિરો એ પાલીતાણામાં આવેલા છે, 863 જૈન મંદિરો. ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ કયું છે? આવા પણ મિત્રો પ્રશ્નો પૂછાઈ શકે છે પરીક્ષામાં. તો ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ હેમુ ગઢવી નાટ્યગૃહ છે, રાજકોટનું. ગુજરાતની સૌથી મોટી મસ્જિદ કઈ છે? તો ગુજરાતની સૌથી મોટી મસ્જિદ એ જુમા મસ્જિદ છે, અમદાવાદની. ગુજરાતનું સૌથી મોટું પક્ષીગૃહ કયું છે? તો ગાંધીનગરનું ઇન્દ્રોડા નેશનલ એજ્યુકેશન પાર્ક એ ગુજરાતનું સૌથી મોટું પક્ષીગૃહ છે. ગુજરાતના ઉદ્ઘાટક કોણ હતા? તો ગુજરાતના ઉદ્ઘાટક એ રવિશંકર મહારાજ હતા. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો ગુજરાતના પ્રથમ રાજ્યપાલ એ મહેંદી નવાજ જંગ હતા. પરીક્ષામાં પૂછાઈ શકે છે મિત્રો, મહત્ત્વના પ્રશ્નો છે. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા હતા. ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કલ્યાણજી મહેતા હતા. ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? તો ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ એ શારદા મુખર્જી હતા. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો આનંદીબહેન પટેલ એ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા. પ્રથમ ગુજરાતી નાયબ વડાપ્રધાન કોણ હતા? તો પ્રથમ ગુજરાતી નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા. લોકસભાના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ કોણ હતા?
તો ગણેશ વાસુદેવ માવળંકર એ લોકસભાના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ હતા. પ્રથમ રાજ્યપાલ બનનાર ગુજરાતી કોણ હતા? તો ચંદુલાલ ત્રિવેદી એ રાજ્યપાલ બનનાર પ્રથમ ગુજરાતી હતા અને ઓરિસ્સા રાજ્યના રાજ્યપાલ બન્યા હતા. સર્વોચ્ચ અદાલતના પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો સર્વોચ્ચ અદાલતના પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયાધીશ હરિલાલ કાણિયા હતા. ગુજરાતમાં પંચાયતી રાજનો કાયદો કયા મુખ્યમંત્રીના સમયમાં અમલમાં આવ્યો? તો ગુજરાતમાં પંચાયતી રાજનો કાયદો એ ડૉક્ટર જીવરાજ મહેતાના સમયમાં અમલમાં આવ્યો. ગુજરાતના પંચાયતી રાજના પ્રણેતા કોણ છે? તો ગુજરાતના પંચાયતી રાજના પ્રણેતા બળવંતરાય મહેતા છે. પ્રથમ ગુજરાતી ભૂમિદળના વડા કોણ છે? તો પ્રથમ ગુજરાતી ભૂમિદળના વડા એ રાજેન્દ્ર સિંહજી છે. ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો મિત્રો, ભારત રત્ન મેળવનાર પ્રથમ બે ગુજરાતીઓ હતા, એક સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા મોરારજી દેસાઈ. બંનેને 1991માં ભારત રત્ન મળેલું હતું. નિશાને પાક મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો નિશાને પાક મેળવનાર પ્રથમ ગુજરાતી મોરારજીભાઈ દેસાઈ હતા. સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો ઉછંગરાય ઢેબર એ સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી હતા. અમદાવાદ શહેરના પ્રથમ મેયર કોણ હતા? તો અમદાવાદ શહેરના પ્રથમ મેયર ચીનુભાઈ ચીમનલાલ હતા. ગુજરાતના પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી કોણ હતા? તો ગુજરાતના પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી ઇન્દુમતીબેન શેઠ હતા. ભારતીય લશ્કરના ભૂમિદળના પ્રથમ ગુજરાતી સરસેનાપતિ કોણ હતા? તો ફિલ્ડ માર્શલ જનરલ માણેકશા એ ભારતીય લશ્કરના ભૂમિદળના પ્રથમ ગુજરાતી સરસેનાપતિ હતા. તો મિત્રો, આ હતી ગુજરાત વિશેષની કેટલીક મહત્ત્વની માહિતી કે જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી છે. મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, જેથી કરીને એમને પણ આ માહિતી ઉપયોગી થાય. અને મિત્રો, જીકે હોમને સબસ્ક્રાઇબ કરીને બાજુનું બેલ આઇકન દબાવી દો, જેથી કરીને અમારા આવા જ નવા નવા વિડીયોઝની રેગ્યુલર અપડેટ્સ આપને મળતી રહે. અને જો તમારું કોઈ મંતવ્ય હોય, તમારો કોઈ પ્રશ્ન હોય, તમારું કોઈ સજેશન હોય, તો મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો. તો નવા વિડીયોમાં નવી માહિતી સાથે નવા મુદ્દા સાથે ફરી મુલાકાત થશે. મિત્રો, જય હિન્દ, જય ભારત.